મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 129મી જન્મજયંતિના પાવન અવસરે એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીને મારી ભાવાંજલિ અર્પણ કરું છું. ડોક્ટર બાબા સાહેબના નામથી જગવિખ્યાત ડોક્ટર આંબેડકરે ભારતના શોષિત પીડિત લોકો માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું. એમણે સ્વની ચિંતા છોડી સર્વ માટે જીવનની ક્ષણક્ષણ અર્પિત કરીને બાબા સાહેબ આંબેડકરે માનવમાંથી મહામાનવ બની શક્યા. એમને કીધું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, આ પ્રકારે લોકોમાં એક આત્મવિશ્વાસ ઉભો કરીને લોકો સમરસ થાય અને એમના જે સ્વપ્ન હતું, બે જ સ્વપ્ન હતા કે સમાજના છેવાડાના વંચિત બંધો એનું ઉત્થાન થાય, શક્તિશાળી બને, શિક્ષિત બને, સંગઠિત બને, સંઘર્ષ કરે, અને બીજું એનું હતું કે નેશન ફર્સ્ટ, ભારત પણ એક ઉન્નત બને. એ બંને સ્વપ્નાઓ એમને સંજોયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સૌને એક બનવાનો અને સામાજિક સમરસતાના સૌહાર્દથી સંગઠિત થવાનો પણ રાહ બતાવ્યો હતો. અત્યારે વિશ્વ આખાની માનવજાત કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે 130 કરોડ ભારતવાસીઓ એક થઈ, નેક થઈ, સૌ સંગઠિત થઈને જ્ઞાતિ જાતિ ધર્મોને ભૂલીને એક ભારતીય તરીકે આ મહામારી સામેનો જંગ જીતવા સંકલ્પબદ્ધ બન્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કોરોનાના સંક્રમણ સામે આપેલા લોકડાઉનના કોલને સૌ એકજૂથ થઈને સંગઠિત બનીને એકબીજાની ચિંતા કરીને મદદરૂપ થઈને એને સફળ બનાવી રહ્યા છે. તે જ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીના સામાજિક સમરસતા અને બંધુત્વના ભાવનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, આગવું ઉદાહરણ છે. ડોક્ટર બાબા સાહેબે કહ્યું છે કે આપણા રાષ્ટ્રની ઉન્નતિ અને દુનિયાના રાષ્ટ્રોમાં આપણને માન મળે એવું ઈચ્છતા હોય તો સમાજમાં સામાજિક સમતા અને બંધુતા એ આપણે લાવવી પડશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન નૂતન ભારતનું નિર્માણ હતું. એમણે સમસ્યાના નિવારણ માટે જળની નીતિ, જળની ક્રાંતિ, વીજનું ઉત્પાદન, ઉર્જા નીતિ એવા અનેક વિઝન અને આર્થિક સમસ્યાના નિરાકરણના માર્ગો પણ એમને સૂચવા હતા. ભારતની મજબૂત સક્ષમ વિદેશ નીતિ પણ એમને રજૂ કરી હતી. ભારતના ઔદ્યોગિક નીતિ રીતિનો પણ, જેમાં ઉદ્યોગોની સાથે કામદારોની પણ ચિંતા અને ભારત પોતાના સ્વબળે વિશ્વમાં સમર્થ બને એવી ઉદ્યોગ નીતિ પણ એમને ઘડી હતી. ભારતીય સંવિધાન દ્વારા સામાજિક સમતા, સમરસતા, રાષ્ટ્રીય એકતા, એકાત્મતાના અધિષ્ઠાનની રચના પણ બાબા સાહેબ આંબેડકરે કરી હતી. સમતા, મમતા, બંધુતાના મંત્ર દ્વારા સૌનો સાથ, સૌનો વિકાસ એની પણ કામના કરી હતી. એમને હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ રહ્યો. એમની મથામણ રાષ્ટ્ર અને સમાજને તોડવાની નહીં પણ જોડવાની રહી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હંમેશા સમાજના છેવાડામાં બેઠેલા વ્યક્તિના કલ્યાણની કામના કરી. સામાજિક અન્યાયો, વિષમતાઓથી સમાજ અને દેશ નબળો પડે છે એ વાતને મક્કમતાથી મૂકીને બંધારણમાં
બધાને સંપૂર્ણ અધિકારો આપ્યા કે જેમાં ગરીબ માણસ હોય, છેવાડાનો માણસ હોય, પીડિત માણસ હોય, મહિલાઓ હોય, સૌને સમાન અધિકાર આપ્યા. અને બંધારણને કારણે, બાબા સાહેબ આંબેડકરે આપેલા અધિકારોને કારણે આજે ભારત એક મહાસત્તા બનવા આગળ વધી રહ્યું છે. મજૂર હિતોને પ્રાધાન્ય આપ્યું, નારીના વ્યક્તિત્વના સામર્થ્ય અને એના અધિકાર માટે તેઓ દૃઢ સંકલ્પિત રહ્યા. અનેક ક્ષેત્રોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બહુમૂલ્ય યોગદાન પાછળ એમના જીવનનો એક જ મંત્ર હતો કે પહેલા દેશ અને અંતમાં પણ દેશ. વી આર ઇન્ડિયન ફર્સ્ટલી એન્ડ લાસ્ટલી. ડૉક્ટર આંબેડકરે સમરસ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે રજૂ કરેલા એક વિચાર દર્શનથી નૂતન ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે એવું સામર્થ્ય પણ એમના જીવન અને વિચાર દર્શનમાં હતું. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું નૂતન ભારત, નયા ભારતના નિર્માણ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત એક નયા ભારત બનવા જઈ રહ્યું છે. ભારત માતા જગતગુરુ બનવાની સજ્જ બની શકે અને વિશ્વમાં મોટામાં મોટી લોકશાહી, રાષ્ટ્રના નાગરિકો એને લોકશાહીના બધા અધિકારો ડૉક્ટર બાબા સાહેબે બંધારણના પાયામાં લોકોને આપ્યા. આવા મહામૂલા સંવિધાનના ઘડવૈયા, સામાજિક સમરસતા, જગબંધુતાના પ્રખર હિમાયતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે તેમની જન્મજયંતિએ સમગ્ર ગુજરાતની જનતા અને જનાર્દન વતી હું સત સત વંદન કરું છું. આજે કોરોના જેવી મહામારી સામે સમગ્ર માનવજાત જ્યારે ઝઝૂમી રહી છે ત્યારે બાબા સાહેબ આંબેડકરના કરુણામય જીવન આપણે ઝઝૂમવાની પ્રેરણા આપે છે. એમણે માનવતાને જે મોટામાં મોટો ધર્મ કહ્યો છે, બહુજન હિતાય બહુજન સુખાય, આજે આ શબ્દો વાસ્તવમાં સાર્થક કરવાનો સમય છે. ભારત માતાના સપૂતનું જીવન આપણા સૌને સદા સર્વદા પ્રેરણા આપતું રહે. સમરસતા, સમતા, બંધુતા, એકતા ના મંત્ર સાથે ભારત માતાને ભવ્ય ભારત બનાવવામાં, જગતગુરુ બનાવવામાં એમનું માર્ગદર્શન હંમેશા સતત મળતું રહ્યું છે અને આજે પણ એમના આશીર્વાદ આપણે મળતા રહ્યા છે. ફરી એકવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા સત સત પ્રણામ કરું છું. જય ભીમ, ભારત માતા કી જય.